સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રણછોડપુરા ખાતે છઠ્ઠા દિવસે પણ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓ વિહોણી રહી તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ટીકે વાઘેલાએ શાળાની મુલાકાત બાદ વાલીઓ ગામજનોનો સંપર્ક પણ કર્યો પણ ગામજનોની જીદ આ બેનની બદલી કરો. પ્રાંતિજના રણછોડપુરા ખાતે આવી પ્રાથમિક શાળાના છેલ્લા 6 દિવસથી શાળામાં વાલીઓ દ્વારા નબળા શિક્ષણને લીધે તથા શાળાની શિક્ષકાબેન સંગીતાબેન પટેલની બદલીની માંગ શાળાને તારાબંધી બાદ શાળાના તારા તો ખુલે પણ આજે શાળાને તારા ખોલ્યાને 6 દિવસ વીત્યા. સત્તા વાલીઓ અને ગ્રામજનો પોતાના બાળકોને શાળામાં મોકલતા નથી જેને લઈને હાલ તો રણછોડપુરા પ્રાથમિક શાળા બાળકો વિહોણી બની છે તો ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારી ગાંધીનગર નિયામકમાં શિક્ષિકાની બદલીને લઈને રજૂઆતો બાદ પણ છઠ્ઠા દિવસે પણ કોઈ હલ આવ્યો નથી તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ટીકે વાઘેલા દ્વારા આજે શાળાની મુલાકાત લીધી હતી તો ગ્રામજનો તથા વાલીઓનો સંપર્ક પણ કર્યો હતો અને તેમને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ ગ્રામજનો તશનામશ ના થયા અને બસ એક જ માત્ર મંત્ર બહેનની બદલી માંગ સાથે એક સુરમાં ગ્રામજનો વાલીઓ સાથે જોવા મળ્યા હતા. તો બીજી બાજુ રણછોડપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા સંગીતાબેન પટેલ તાલુકા શિક્ષણ અધિકારી ટીકે વાઘેલાને લેખિતમાં અન્ય સ્થળે બદલી કરવા માટે આજ રોજ અરજી કરવામાં પણ આવી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે શિક્ષણ વિભાગ દ્વારા આવનાર દિવસોમાં શું એક્શન કે પગલાં લેશે એ તો આવનાર દિવસમાં જ ખબર પડશે. સંજય રાવલ, ન્યૂઝ ટીવી, ગાંધી. જૂન 2018ના સત્રના શરૂઆતે જ ગામજનોએ નબળા પ્રાથમિક નબળા શૈક્ષણિક કાર્ય સબક અગાઉથી જાણ કરી તારાબંધી કરેલી અને જે શિક્ષિકાઓથી અસંતોષ હતો તેમની બદલી કરવાની માંગ સાથે અમને આ હડતાળ આપેલી. એ અનુસંધાને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થામાં ભાગરૂપે 3 શિક્ષિકાઓની કામચલાઓ બદલી કરેલી. એ પૈકી 2 શિક્ષિકાઓ તાજેતરના વધગઢ કેમ્પમાં નિયમ અનુસાર એમના સ્થળ મળતા એ બદલી થયેલી છે અને એક શિક્ષિકા જે બહેન સંગીતાબેન પટેલ જે બાકી હતા એમને મૂળ શાળાએ મૂકવામાં આવતા ફરી ગામજનોએ આ બાબતે વિરોધ દર્શાવી એમણે તાળબંધી કરેલી અને અનુસંધાને તાત્કાલિક સંપર્ક કરતા એમણે તાળું ખોલી પણ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો છે અને બાળકો શાળાએ નહીં મોકલવાનો અસહકાર આપી એમણે એમની માગણી સંતોષવા માટે અઠાગ્રહ રાખેલો છે. આજે પણ હું 5-5 છઠ્ઠા દિવસે શાળાની મુલાકાત લીધી પણ એક પણ બાળક શાળામાં હાજર ન હતું. શિક્ષકાબેનની મેં રૂબરૂ મુલાકાત લીધી. એમણે પણ માનસિક ત્રાસના અનુભવે હવે એમ કહે છે વારંવાર સમાચારો અને અખબારોમાં આ રીતે નોંધ થાય છે એનાથી હું પોતે માનસિક રીતે તૂટી ગયેલું છું એટલે એમણે પોતે પણ લેખિત રજૂઆત કરી અને બદલી માગણી માટે મારી પાસે અરજી આપી છે. એ અરજીના અનુસંધાને હું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને વડી કચેરીએ જાણ કરીશ અને હાલ અમારા પ્રાથમિક શિક્ષણ અધિકારી વહીવટી કારણોસર પાર છે એ જ્યારે કચેરી આવશે એટલે એમનો મુદ્દો આવશે.